નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણની વાત કરી રહ્યા છીએ, જેમાં ગયા વિડીયોની અંદર સંચયને લગતા દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે સંચયને લગતા વાક્ય રચના સ્વરૂપના દાખલાનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, ખાસ ધ્યાનથી સાંભળજો. જ્યારે વાક્ય રચના વાળા દાખલા હોય તો અને શબ્દ આવે તો ગુણાકારનું ચિહ્ન કરવાનું, અથવા શબ્દ આવતો હોય તો સરવાળાનું ચિહ્ન કરવાનું છે. ગણતરી કરતી વખતે ક્યાંય આપણને અને શબ્દ દેખાય તો ગુણાકાર, અને અથવા શબ્દ દેખાય તો સરવાળાનું ચિહ્ન કરવાનું રહેશે. જોઈએ સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 3. એક શાળાના પટાવાળાની બે જગ્યાઓ માટે 8 ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારોમાંથી 2 પટાવાળાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? મિત્રો, ધ્યાનથી સાંભળો. આપણી પાસે કુલ ઉમેદવાર કેટલા છે? તો કે 8. પટાવાળાની પસંદગી કરવાની છે 2. તેનો સીધો જવાબ, એકદમ સરળતાથી જવાબ મળશે, 8 ઉમેદવારોમાંથી 2 પટ્ટાવાળા પસંદ કરવાના પ્રકાર. 2 પટ્ટાવાળા પસંદ કરવાના પ્રકાર. 8 માંથી 2 એટલે 8C2. 8C2 નું સાદું રૂપ લખીએ તો 8 × 7, 2 × 1, 8 × 6 56, 56 ના અડધા લખીએ તો 28. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે. જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશે દરેક દેશ જોડે 1 મેચ રમવાની હોય તો આ રાઉન્ડમાં કેટલી મેચ રમાશે? મિત્રો, સૌથી પહેલા તો એ વિચારો, કુલ દેશ કેટલા છે? તો કે 5. દરેક દેશોએ સામ સામે રમવું પડે, એટલે હંમેશા 2 દેશ સામ સામે રમતા હોય છે. તો એનું વાક્ય લખાય, 5 માંથી 2 દેશ સામ સામે મેચ રમે તેવા પ્રકાર. 5 માંથી 2 દેશ એટલે 5C2. 5C2 નું સાદુરૂપ શું થશે? તો કે 5 × 4. 2 આંકડા અંશમાં લખીશું અને 2 આંકડા છેદમાં. 5 × 4 = 20. 20 ના અડધા 10. ચલો ત્યાર પછી જોઈએ રકમ નંબર 5. એક પેટીમાં રહેલા 200 એકમમાંથી 5% એકમ ખામી વાળા છે. જો પેટીમાંથી 3 એકમો પસંદ કરવામાં આવે તો તે બધા જ એકમ ખામી વાળા હોવાના કુલ વિકલ્પ કેટલા હોય શકે? પેલા તો 200 માં ખામી વાળા કેટલા? તો કે 5%. 200 ના 5% કરી જુઓ તો કેટલા થાય? તો કે 10. તો અહીંયા લખાય, 200 એકમમાંથી 10 એકમ કેવા છે? ખામી વાળા છે. હવે મિત્રો, આપણને એવું કહે છે કે બધા એકમ કેવા પસંદ કરવાના? ખામી વાળા. કેટલા એકમ પસંદ કરવાના છે? તો કે 3. ખામી વાળા કુલ એકમ કેટલા છે આપણી પાસે? 10. તો 10 માંથી 3 એકમ ખામી વાળા હોય તેવા પ્રકારો. 10 માંથી 3 એટલે 10C3. 10C3 નું સાદુરૂપ લખીએ તો અંશમાં 3 આંકડા અને છેદમાં 3 આંકડા. અંશના 3 આંકડા 10, 9, 8. છેદના 3 આંકડા 3, 2 અને 1.
10 × 9 × 8 કરો તો 720. 720 ને 6 વડે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 120. ચલો ત્યાર પછી મિત્રો જોઈશું દાખલા નંબર 6. પાઠ્યપુસ્તકની અંદર જોજો દાખલા નંબર 6 ની રકમ. એક બેંકમાં નોકરી કરતા 14 કારકુન અને 6 પટ્ટાવાળામાંથી 3 કારકુન અને 1 પટ્ટાવાળાની પસંદગી કેટલી રીતે કરી શકાય? તો મિત્રો જો આપણી પાસે કારકુન કેટલા છે? 14. પટ્ટાવાળા કેટલા છે? 6. તો ટોટલ વ્યક્તિ કેટલી થઈ ગઈ? 20. માંથી 3 કારકુન અને 1 પટ્ટાવાળા. કારકુન 3 શબ્દ આપેલો છે અને 1 પટ્ટાવાળા એટલે કેટલા થયા? તો કે 4 પસંદ કરવાના છે. તેનું વાક્ય લખીશું 20 માંથી 4 વ્યક્તિ પસંદ કરવાના. પ્રકાર 14 કારકુન માંથી 3 એટલે 14C3 અને એટલે ગુણાકાર. 6 પટ્ટાવાળા માંથી 1 એટલે 6C1. ફરીથી કહું છું 14 કારકુન માંથી 3 એટલે 14C3 અને એટલે ગુણાકાર. 6 પટ્ટાવાળા માંથી 1 એટલે 6C1. ચલો 14C3 નું સાદુરૂપ લખીએ તો અંશના 3 આંકડા 14, 13, 12 છેદમાં 3, 2, 1. 6C1 એટલે 6 ના છેદમાં 1. ચલો 14C3 નું સાદુરૂપ આપી દઉં તેનો ગુણાકાર કરીએ 14 × 13 × 12 / 3 × 2 × 1 કરવાથી આપણને જવાબ મળશે 364 × 6 × 6 કરી દો એટલે જવાબ આવશે 2184. ચાલો ત્યાર પછી ભણીએ દાખલા નંબર 7. રકમ જોજો. એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. તેમાંથી 2 પ્રશ્ન છે. પ્રથમ પ્રશ્ન, એક જ રંગના 3 ફૂલ કેટલી રીતે પસંદ કરી શકાય? એક જ રંગના 3 ફૂલ પસંદ કરવાના છે. એક જ રંગના 3 ફૂલ પસંદ કરવાના. પ્રકાર એનો અર્થ એવો કે કાં તો ત્રણેય સફેદ આવવા જોઈએ કાં તો ત્રણેય ગુલાબી આવવા જોઈએ. 3 સફેદમાંથી 3 ફૂલ. 3 સફેદમાંથી 3 એટલે 3C3. અથવા 5 ગુલાબીમાંથી 3 અથવા એટલે સરવાળો 5C3. ફરી વખત કહું છું, ધ્યાનથી સાંભળજો. ત્રણેય ફૂલ એક જ રંગના હોય એટલે ત્રણેય સફેદ મળે અથવા ત્રણેય ગુલાબી મળે. 3C3 નો સીધો જવાબ મળશે 1. 5C3 એનું સાદુરૂપ 5 × 4 × 3. 3 × 2 × 1. 5 × 4 × 3 / 6 કરવાથી આપણને જવાબ મળશે 10. તો 10 + 1 એટલે જવાબ થશે 11. ચલો એમાં જોઈએ પ્રશ્ન નંબર 2. જુદા જુદા રંગના 2 ફૂલ કેટલી રીતે પસંદ કરી શકાય? હવે મિત્રો અહીંયા 2 ફૂલ લેવાના છે અને બંને જુદા જુદા, તો બંને જુદા જુદા રંગના ફૂલ પસંદ કરવાના. પ્રકાર જુદા જુદા એટલે અલગ અલગ, એનો મતલબ એવો થયો કે એક સફેદ અને એક ગુલાબી લેવાનો એટલે અલગ અલગ થાય. 3 સફેદમાંથી 1 એટલે 3C1 અને એટલે ગુણાકાર. 5 ગુલાબીમાંથી 1 એટલે 5C1. 3C1 નું સાદુરૂપ કેટલું થાય? તો કે 3. 5C1 નું સાદુરૂપ કેટલું થાય? તો કે 5. તો હવે 3 અને 5 નો ગુણાકાર કરીએ તો 5 તરી 15.
ચાલો ત્યાર પછી ભણીશું મિત્રો રકમ નંબર 8 પાઠ્યપુસ્તકની અંદર રકમ જોઈએ 8માં દાખલાની 52 પત્તાની જોડમાંથી બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે મિત્રો પત્તાની વાત આવે ત્યારે ખાસ ધ્યાનથી જોજો પત્તાની અંદર કયા કયા ભાગ પડે છે તો પત્તાની અંદર 52 પત્તામાં પહેલો ભાગ પડે પ્રકાર પહેલો ભાગ છે પ્રકાર પ્રકાર કેટલા તો કે 4 કયા કયા લાલ કાળી ફલ્લી અને ચોકટ અથવા ચરકટ દરેક ના 13 પત્તા હોય દરેક ના કેટલા પત્તા હોય 13 પહેલો મુદ્દો યાદ રાખજો પ્રકાર 4 લાલ કાળી ફલ્લી અને ચોકટ દરેક ના 13 પત્તા હોય બીજું આવશે રંગ રંગ આવે 2 કયા કયા રંગ ના હોય તો લાલ રંગ અને કાળો રંગ લાલ રંગ ના 26 પત્તા હોય અને કાળા રંગ ના પણ 26 પત્તા હોય લાલ રંગ માં કોણ આવે તો લાલ અને ચોકટ કાળા રંગ માં કોણ આવે તો કે કાળી અને ફલ્લી બે મુદ્દા ફરી વખત કહું પ્રકાર તો 4 લાલ કાળી ફલ્લી ચોકટ રંગ તો 2 લાલ અને કાળો રંગ હવે એકા એકા કયો બાદશાહ કયો ગલ્લા કયો રાણી કયો બધા 4 પછી બીજો ભાગ આવશે ચિત્ર વાળા એટલે કે ચહેરા વાળા અને ચિત્ર વગરના એટલે કે ચહેરા વગરના ચહેરા વાળા પત્તા કેટલા તો કે 12 ચહેરા વગરના પત્તા 40 આ ખાસ જોજો ચહેરા વાળા પત્તા કયા તો કે ગલ્લો રાણી અને બાદશાહ ચહેરા વગરના 1 થી 10 સુધીના પત્તા આવશે તો આપણે આજે સમજૂતી શીખ્યા એ સમજૂતી આધારિત આપણે આ પ્રશ્ન ગણીશું પહેલો પ્રશ્ન છે એમાં બે પત્તા લાલના કેટલી રીતે પસંદ કરી શકાય મિત્રો શબ્દ ધ્યાનથી જોજો લાલ ના પત્તા કીધું છે લાલ ના પત્તા કેટલા હોય તો કે 13 તો એનો જવાબ લખીએ બે પત્તા લાલ ના હોય તેવા પ્રકાર 13C2 13 માંથી બે પત્તા લેવાના છે એટલે 13 × 12 2 × 1 13 × 12 ભાગ્યા 2 કરવાથી આપણને જવાબ મળશે 78 ચલો બીજો પ્રશ્ન એક પત્તું રાજાનું અને એક પત્તું રાણીનું કેટલી રીતે પસંદ કરી શકાય ધ્યાનથી જો મિત્રો અહીંયા રાજાના પત્તા કેટલા કીધા 1 રાણીનું 1 તેનું વાક્ય લખીશું એક પત્તું રાજાનું અને એક પત્તું રાણીનું પસંદ કરવાના પ્રકાર રાજાના પત્તા કેટલા હોય તો કે 4 4 રાજામાંથી 1 એટલે 4C1 વચ્ચે શબ્દ આપ્યો છે અને એટલે ગુણાકાર રાણીના પત્તા પણ 4 4C1 ચલો 4C1 નું સાદુરૂપ 4 ફરી 4C1 નું સાદુરૂપ 4 4 × 4 કરો તો જવાબ કેટલો મળશે 16 તો મિત્રો આપણે આજે ક્રમચયના દાખલા નંબર 3 થી દાખલા નંબર 8 સુધીનો અભ્યાસ કર્યો છે તો આ તમામ દાખલા ફરી વખત ગણી લઈશું અને સાથે સાથે ઉદાહરણ નંબર 22 23 અને 24 આ 3 ઉદાહરણ આપણે સ્વપ્રયત્ને ગણીશું આભાર